માં ભગવતી ના ગુણગાન કર્યા, માનું આહવાન કર્યું. એમની વાત સાંભળીને અમારા ગજગજ છાતી ફૂલાણી. પણ મિત્રો, મારો આત્મા તો ત્યાં સુધી કહે છે કે મારા વાઘરિયા સમાજની માલિપા, મારા દેવી પૂજક સમાજની માલિપા, આવા વીર પુરુષને જે જન્મ દેવા વાળી જનેતા, હે માં ભગવતી, હે માં જગદંબા, જે જીવરાજભાઈને જે જન્મ દીધો એ માતાનું નામ નથી આવડતું, પણ એ જનેતાને હું પ્રણામ કરું છું. માં આટલો બધો દેવંગી ડાયરો, મારી દેવીને ખુશ કરી, મારી નાતને ખુશ કરી, અને મારી નાતના ભુવાને પણ ખુશ કર્યા. હવને આનંદ વિભોર બની ગયા. પણ આજે મારે જીવરાજભાઈને એવું કહેવું છે કે હે જીવરાજભાઈ, તમારી જેવા પુરુષ જયારે આ સ્ટેજ ઉપર બેઠા હોય, માના ગુણગાન કરતા હોય અને એનું એવું ભજન કરતા હોય, પણ કેવું ભજન! હે માં, હે જગદંબા, અમે તારું વર્ણન શું કરીએ કે માં, અમારે તારું પૂજન શું કરી શકીએ? કવિઓએ ત્યાં સુધી ના વર્ણન કર્યા છે કે હે માં, કોઈ આવા નાના નાના મઢ કે મંદિરની માલિપાઈ ગુગળના ધૂપની ધમક વાગતી હોય અને ઝળાટ કરતી જોત ઝળ હતી હોય, એ આકાશ પાતાળ તું હજર અંબર, આકાશ પાતળ તું ધર અંબર, નાથ સોરેનર નમે દિક બાલ દિગંબર, આઠી ડુંગર સાચી સાયર તેણ સમે નવ નાથ નમેનર, અને સસટ નારી ના હાથ પસારીએ તેમ હરિદેવ રાજ રવશીએ, જગ પરમેશ્ય વકળ વશ્ય, ઈશ્વરી ને માં જોતે પ્રલંબા, ગત ગંબા બદનમ જલંબા, ચંદ્ર બંબા તેજ તંબા, તુખરી હોકે અથા ગંભીરમ, હાકમ ભજે ડાકમ, બમણી જગમાં પ્રચોદિક, જાહેર રાસ આવડે રમણી, જે રાસ આવડે રમણી. હે માં, આવા દરબારની મારી પાસે જો જીવરાજભાઈ કારડીયા આવી અને તારા ગુણગાન કરી ગયા હોય તો અમને એમ થાય છે કે વાહ વાહ માં, મારા જીવરાજભાઈનું શું વર્ણન કરું. અને જીવરાજભાઈના સાથી કલાકારો ધન્ય છે એમને, એ ડાક માસ્ટર હતા, અહીં ઘણા ડાક માસ્ટર આવી ગયા. બેન્જા માસ્ટર છે એમની સાથે, પણ એમની સાથે જે ડીજે સાઉન્ડ છે એ સાઉન્ડ તો અદ્ભુત સાઉન્ડ. ઈ આ સાઉન્ડ ની માલિકા જીવનિયા બોલતા હોય અને માતાની રેગડી કરતી હોય, પણ આ સાઉન્ડ એના રોમ રોમ ની અંદર અણુકાર કરતી હોય, માં ચારબી માની જજાકાર બોલતી હોય, મારી નાચની દેવીની જજાકાર બોલતી હોય. પણ આજે મારે હે માં, હું તારું શું વર્ણન કરી શકું માં, પણ દાદા રખાની વાત માંડી છે જીવરાજભાઈ, અને એ જીરણિયા રેગડી કરતા હોય, પણ જયારે બોલપાટ કરતા હોય બોલપાટ ની અંદર એવો વેરાગ સાંભળ્યો માં, અને આજ તારી દયા થઈ જઈ માં, માં ભગવતી માં ચાર ભાઈ મારા બાપ રખા. મરી જીણા જીણા જમગણ વટની દેવી તન્મના ઉરી
ગણવટ કરતી હોય અને મારી નાચ મારી દેવીના દરબારની જો વાત કરતી હોય તો મારી નાચ નું એક મખ મોટું આપ્યું છે કે બાર માખી દેવી ની તેરમખી મારી નાચ સજન મારી નાદ મૃદેવી ના પુકાર કરે હે મારી તારી કીધા કર્મમાં તારી વસ્તી નહી રહી હોય માં તારી વાત ના તારી વસ્તી નહીં ઓળખી એ કહેવાય મારી પણ આ દરબાર ની મારી પણ મારી નાચે કલ્પાંત કર્યો છે આજીજી કરી છે ખૂબ આજીજી કરી પણ એ સજન એમનો દીકરો રમેશ Oh
જગન્નાથ બીજી ભુવા માથાજી આપ પૂજો તેથી મોટી ગુરુ ના મહેશભાઈ આ જગ્યા માંથી પાઠ નાખીને દેવીને પૂછો માંડી એ મારી દેવી ગાંડી એ મારી દેવી ગુજરી બનીશ નહી મારા બાપ ની દેવી એ મળી ગઈ આપણી જગત માં તું જવાબ નહીં કરી સડેલો નેગો મળી નમી દેશો અને તેથી રમેશભાઈ કીધું કે વાઘુભાઈ મારા મામા ને કઈ ફેર પડતો નથી અને પલ પલ જે વીરજી ભુવાની ઘડી ઘડી ખબરી લેવા વાળો નાગજીભાઈ ગામ વેદળકા વાળા દેવીને હાજી કરે છે પ્રાર્થના કરે છે પણ કેવી પ્રાર્થના પ્રાર્થના કેવી મારી નાચ કરે છે હે મા જગદંબા હે મા જો માયા આ તારા દરબાર ની લેવ ખ્યાતિ છે એવી વાત છે માં કે દેવી ઉમરે ડુંગરે વન વને દેવી તુંબડે ડિંબડે થન થને દેવી ચંદ્રે ચાંદરે જબ જબે દેવી અમરે અત્રી કે અબ લખે દેવી નેત્રે તરવર નગ નેસે દેવી દેશ દેશે વિદેશે દેવી સાકરમ બેટડે આપ સંગે દેવી દેહડે ધરે ધુરંગે દેવી પીઠ તો કોટી પચાસ પાવે દેવી વેલસા રૂપ સામંત વાગે દેવી વાદળા રૂપ વેણાંત ગાજે હે માં તું જળમાં તું છું સ્થળમાં તું છું હા તું આ વનસ્પતિ ના કુંભડામાં તું છું આ ખળખળ વહેતા ઝરણામાં તું છું આફમાં ગ્રસતા વાદળામાં તું છું માં અમે તારી શું પ્રાર્થના કરીએ છીએ શું આજીજી કરીએ છીએ પણ કાલે જે મહેશભાઈ સોપડી ની માલિપા એવો એક શબ્દ ગોત્યો કે મારી નાચ મને રખા જાત ના શું પૂછો છો હા કર ખાતા હોય તો મને મ્યાલડી ના કર ખાવાનું મને હોશાયો માડી અમારા નાથ થી બીજું ભવાના શબ્દ નહીં કહે કઈ માં અને કેદી સાદી ફાડી નો ભાણ્યો રમેશ બોલ્યો તો કે મારી નાચ કોઈ મૂંઝાશો નહીં મારા મામા ને હું કહીશ ચાર રખા ના હો
અને તેથી મહેશભાઈ સોપડી ની માળી પા એ નજરે નિહાળી અને માં મ્યાળડી ને આજીજી કરીને કીધું માળી આવડો તારો સડ્યો નેજો નહીં નમ્મા દેવજી મને મહેશ છે ને મને નાગીડા ને મને રમેશ છે ને અને મારી નેવાનું ખબર કેમ પડે આટલા સમજ ની કાલ મારી માં ભગવતી મારી નેવાણ નું દર્શન આપ્યા. મિત્રો અમે જોયું છે કે વીરજી હોવાથી આટલું બધું આજમાં ભગવતી નો જો ઝાંખી પડી ગઈ હોત, પણ વીરજી ભવાની ભગવતી વીરજી ભવાની એ નીતિ ના હિસાબે આજ મારી નેવાણો નાચ ની જત રાખી લીધી છે. એ મારી નેવાણો નાચ ની તો રાખી છે, પણ મારી નાચ ની દેવી ની રાખી લીધી, એના દરબાર ની રાખી લીધી. અને આપણાથી હું મારું આવડ્યું ના આવડ્યું બોલી નાખ્યું છે, પણ છેલ્લા અક્ષર મારા જીવરાજભાઈ નું સકલ ભાવ તો નથી. એ જીવરાજભાઈ મારે એટલું કેવું છે, જીવરાજભાઈ જીવરાજભાઈ